स्टैंडर्ड 4 सब्जेक्ट EVS प्रकरण 12 बदला तो समय। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। ओके, तो हूँ तमारा बे सब्जेक्ट लाऊं छू, एक तो इंग्लिश अने EVS। तो आज आपणे EVS एटले के पर्यावरण में चैप्टर प्रकरण 12 बदलातो समय जोवाना छे। बाळको, तमने खबर छे के समय हमेशा बदलातो रहे छे। जे पहेलानो समय हतो एवो समय हवे नथी। तमने याद छे के पहेलाना समय में शू शू हतुं? पहेलाना समय में लोको साइकल चलावता हता, ज्यारे हवे धीरे धीरे बाइक अने कार आवी गई। बराबर ने? એવી રીતે પહેલાના જમાનામાં તમને ખબર છે કે તમારા મમ્મી જે હતા એ કિચન નીચે બેસીને રસોઈ કરતા હતા ચૂલા પર, ને હવે ઉપર થઈ ગયું, એટલે કે ઊભા ઊભા હવે કિચનમાં રસોઈ થાય છે અને ગેસમાં પણ બદલાવ આવ્યો છે। આ જ રીતે જોઈએ તો પહેલાં પંખો હતો, હવે ધીરે ધીરે એસી આવી ગયું। તો તમે જોશો તો સમય સાથે કેટલા બધા પરિવર્તન આવે છે। બરાબર ને? તમારા દાદા સાથે જો તમે વાત કરશો તો તમને કહેશે કે પહેલાના જમાનામાં તો આવું હતું અને અત્યારે કેટલો બધો ચેન્જ આવી ગયો છે। બરાબર ને? તો આવું જ આપણા ચેપ્ટરનું નામ છે, બદલાતો સમય, એટલે કે સમય કેવી રીતે બદલાય છે। ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે જોવાના છે કે જે એક વ્યક્તિ છે જેનું નામ નીલાભાઈ છે, એ 70 વર્ષ પહેલાંની વાત કરે છે કે 70 વર્ષ પહેલાં એમની સાથે શું શું થયેલું, અને એ કમ્પેર કરે છે। બરાબર, કે પહેલાં કેવું હતું અને અત્યારના સમયમાં કેવું છે। તો આ ચેપ્ટર આપણે આજે જોવાના છે। બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બદલાતો સમય, કે સમય કેવી રીતે બદલાયા કરે છે અને એમાં કેવા કેવા ફેરફાર આવે છે। પહેલાં કેવું ગામડામાં ઘર હતું, ધીરે ધીરે શહેરો વધતા જાય છે અને મોટા મોટા બિલ્ડિંગ મકાનો બનતા જાય છે। ઓકે, પહેલાં બધા નીચે બેસીને જમતા હતા, હવે તો ડાઇનિંગ ટેબલ। બરાબર ને? તો તમારે આ બધી વાતો જાણવી હોય કે પહેલાં કેવું હતું ને હવે કેવું હતું, એ માટે તમારે દાદા સાથે વાતો કરવાની છે। ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને બ્રિટિશરોની વાત કરું, એટલે કે આઝાદી પહેલાંની વાત। બાળકો, આપણને આઝાદી ક્યારે મળી? 15 ઓગસ્ટ 1947। બરાબર, એ પહેલાં બ્રિટિશરોએ આપણા ભારત પર શું કરેલું? આપણને ગુલામ બનાવેલા। ઓકે, તો જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણું ભારત બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું, ઇન્ડિયા પાકિસ્તાન, ભારત પાકિસ્તાન। ઓકે, તો ભારતમાં મોટાભાગના હિન્દુઓ અને પાકિસ્તાનમાં મોટાભાગના મુસ્લિમો જતા રહ્યા। તો આ બધી વાતો વર્ષો પહેલાંની બ્રિટિશરો એટલે કે અંગ્રેજો વખતની છે। તો આપણા જે આ ચેપ્ટરના મેઇન નીલાભાઈ છે એ પણ વર્ષો પહેલાંના અંગ્રેજોના વખતના છે। તો એમની વાતો કહે છે કે કેવી રીતે ભાગલા પડ્યા અને કેવી રીતે અલગ થયા। આ નીલાભાઈ પાકિસ્તાનમાં રહેતા હતા, તો એમણે એમનું પાકિસ્તાનનું ગામ છોડીને તેઓ ભારતમાં આવ્યા। તો આ જે ભાગલા થયા તેના વિશે આપણે જોવાના છે। ઓકે, લેટ્સ સ્ટાર્ટ। 14 ઓગસ્ટ 1947। સ્ટુડન્ટ્સ, આ એ સમયનો ફોટો છે જ્યારે આપણા ભારત દેશના ભાગલા પડ્યા। તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ભારત અને પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું ત્યારે લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું। ભારતના નકશામાં જોશો તો તમને પાકિસ્તાન અને ભારત બે અલગ ભાગલા પડેલા દેખાશે। ઓકે, પ્રકરણની શરૂઆત આપણે પરિચયથી કરીશું। આ છે નીલાભાઈ, વર્ષો પહેલાંની વાત છે। એ સમયે એ નાના બાળક હતા, એ એમના પિતાજી સાથે ખેત મજૂરી કરતા હતા।
હાલમાં એ નિવૃત્ત જીવન ગાળે છે. આ નીલાભાઈના અનુભવો આપણે આ પ્રકરણમાં જોવાના છે. પછી છે મોટું સ્થળાંતર. 70 વર્ષ પહેલાં જ્યારે નીલાભાઈ 10 વર્ષના હતા ત્યારે એ હાલમાં જે પાકિસ્તાન છે તેના અલિયારના ટંડો ગામમાં રહેતા હતા. એ સમયે એમણે ખૂબ જ વેઠવું પડેલું, ખૂબ જ ચહલપહલ ચાલતી હતી. એ સમયે એમના બાપાએ એમને કહ્યું કે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. નીલાભાઈ એમના ગામ અને ઘર છોડવાથી ખૂબ જ દુઃખી હતા. એમના ઘણા બધા મિત્રો પણ હતા. એમના બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, પણ સરહદ પર એમણે પડાવી લીધા. છેલ્લે એઓ ચાલતા કચ્છના ધોળાવી નજીક પહોંચી ગયા, જ્યાં ઘણા લોકો એમના જેવા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. ત્યારે લોકો કહેતા હતા કે આપણો દેશ 2 ભાગમાં, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, તેવી જ રીતે નીલાભાઈ ભારતમાં આવ્યા હતા. થોડો સમય એ બધા એક કૂબો બનાવીને ધોળાવીરના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. ત્યારબાદ નીલાભાઈએ કેવી રીતે એમનું નવું ઘર બનાવ્યું એ વિશે આપણે જોઈએ. એક નવું ઘર. એક દિવસ નીલાભાઈના બાપાએ તેમને કહ્યું કે ખરચરિયા ગામ એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું કે ત્યાં આપણે નવું ઘર બનાવીએ. નીલાભાઈ ખૂબ જ ખુશ હતા. બાપા અને માએ ઘર બનાવવામાં ઘણી મહેનત કરેલી. નીલાભાઈ એટલે કે નાના હતા ત્યારે એમણે પણ ઘણી મદદ કરેલી. તેમણે માટી ખોદીને ટગારા ભરીને એમની માતાને આપ્યા હતા. આજુબાજુમાંથી તેમણે ગાયનું છાણ પણ ભેગું કર્યું હતું. આ રીતે તેમણે ભોંયતળિયું બનાવ્યું હતું. હવે છાપરું ઢાંકવાનું બાકી હતું. આ માટે એમના બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો હતો. તેના પર થોડા સણના કોથળા મૂકી માટીના નારિયેળથી ઢાંકી દીધું હતું. એમની આજુબાજુના મોટા ભાગના ઘરો એમના જેવા જ હતા, જે એમના જૂના ઘર જેવા જ હતા. આ ઘર નીલાભાઈને ખૂબ જ ગમતું હતું. સ્ટુડન્ટ્સ, જોયું ને કેવી રીતે નીલાભાઈ કેવી રીતે એમના ગામમાંથી છૂટા પડ્યા, અલગ થયા અને કેવી રીતે એમણે સ્થળાંતર કર્યું, નવું ઘર બનાવ્યું, કેટલી મહેનત પડી, બરાબર? અને પહેલાંના ઘરો કેવા હતા એ બધું આપણે જોયું. તો બાળકો, તમે પણ તમારા દાદા સાથે વાતો કરજો, એમને પૂછજો કે પહેલાંનું ઘર કેવું હતું, એ ક્યાં રહેતા હતા અને એ ઘર શેમાંથી બનાવેલું હતું, એમાં શૌચાલય એટલે કે ટોયલેટ હતું પહેલાં, એ બધી વાતો તમે કરજો. અને જ્યારે તેમણે ઘર બનાવ્યું ત્યારે કેટલી કેટલી મહેનત કરી, બરાબર? ક્યાં કિચન હતું, કેવી રીતે મહેનત કરી અને ઘર બન્યું, એ વિશે તમે તમારા દાદા સાથે વાતો કરજો. ઓકે, તો આપણે તમારે પછી મને કહેવાનું છે નેક્સ્ટ વિડીયોમાં કે તમે શું શું વાતો કરી, હું તમને કહીશ. ઓકે બાળકો, જોયું તમને કે કેવો સમય સાથે ફેરફાર થાય છે ધીરે ધીરે. નીલાભાઈનું એક ગામમાંથી બીજા ગામમાં સ્થળાંતર થયું, એટલે કે એક ગામમાંથી બીજા ગામમાં ગયા, ત્યાં એમણે તેમનું ઘર બનાવ્યું, એ ઘરમાં કેવા કેવા ફેરફાર કર્યા. તો હજી આપણે આગળ જોવાનું છે કે કેવા કેવા ફેરફાર સમય સાથે થાય છે. પરંતુ આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. આપણે હવે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં કે ધીરે ધીરે ઘરમાં એમના કેવી રીતે ફેરફાર થયા અને દીકરાનો દીકરો પણ કેવી રીતે આવ્યો. ઓકે, તો ફરી મળીશું આપણે બીજા વિડીયો તરફ, નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2 જોશો ને મારી સાથે. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર, હસતા રહેજો, બાય.